હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન એમાં છે પાઠ છ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેના વિશે આજે આપણે ભણવાનું છે તો ચલો તેના માટે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસીએ તો ચલો એમાં આપણે સામાન્ય જ્ઞાનની ચોપડી ખોલીએ એમાં છે પાઠ છ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ એમાં છે આપણે આપણું પર્યાવરણ સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ અહીં ચાર બાળકો અભય તનવી નૈયા અને શુભ દર્શાવ્યા છે તેઓ તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે તેઓની પ્રવૃત્તિઓના આધારે સાચું કે ખોટું આપવામાં આવેલ છે સાચાના બે ગુણ અને ખોટાનો જીરો ગુણ ગણો પાછળ આપેલા ગુણપત્રકમાં તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલામાંથી કયું બાળક પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં સૌથી વધુ ફાળો આપે છે તે શોધો તો તમને તમારી ચોપડીમાં તો આપેલું જ હશે તો ચલો જોઈએ એમાં પેલું અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે તો એ સારું ન કહેવાય એટલે તેમાં શું આપેલું છે તો કે ચોકડી એટલે કે જીરો ગુણ એના પછી છે તનવી હંમેશા જંગલી પ્રાણીઓ બચાવવા પોસ્ટર દોરે છે એટલે કે ચિત્રો દોરે છે અને બીજાઓને તેવું કરવા પ્રોત્સાહન આપે છે તો એક સારી ટેવ કહેવાય એટલે કે સાચું એટલે તનવીના બે ગુણ એના પછી છે નૈયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે તે કાગળ વેસ્ટ કરતી નથી તેમાંથી શું બનાવે છે તો કે થેરીઓ બનાવે છે એટલે એક સારું કામ કહેવાય એટલે એમાં રાઈટ એટલે નૈયાના પણ બે ગુણ હવે એના પછી શુભ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે એટલે કે હેરાન કરે છે તો એક ખરાબ ટેવ કહેવાય એટલે તેમાં ખોટું એટલે શુભના પણ ચીરો હવે પછી છે તનવી હંમેશા તેમના ઘર ચિંગમ નકામી છે અને તે કેટલીક વાર સ્કૂલની બેન્ચ કે બસની સીટ પર ચોંટાડે છે તું એક ખરાબ કહેવાય એટલે તેમાં ખોટું એટલે અભયના ને જીરો ગુણ એના પછી છે શુભ સ્કૂલમાં નાસ્તો કર્યા પછી તેની બેન્ચ કાગળથી સાફ કરે છે તો કે ખોટું કાગળથી સાફ કરાય નહીં તો શુભના પણ ગુણ એના પછી છે નૈયા તેના પિતાને જાણ કરે છે કે તેમના ઘરની છત પર ભરાયેલું પાણી મચ્છરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યું છે તો એક સારું કહેવાય કે તેને વડીલોને બોલાવીને કીધું તો સાચું એટલે નૈયાના બે ગુણ એના પછી છે અભય

તેમના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવા કામ કરતી ટીમમાં જોડાય છે તો એક સારી કહેવાય એટલે તેમાં સાચું એટલે પણ બે ગુણ પછી છે શુભ તેની નોટબુકના પેજ ફાડીને તેમાંથી કાગળના વિમાન અને હોડી બનાવે છે તો કાગળનો વેસ્ટ કરાય નહીં એટલે તેમાં ખોટું એટલે શુભને ચીરો ગુણ હવે એના પછી છે આપણને આગળ કીધું હતું કે આપણે ગુણપત્ર ભરવાનું છે તો ચલો અભયને કુલ ગુણ કેટલા થયા તે જોઈએ અભયને પહેલી વાર જીરો બીજી વાર જીરો અને ત્રીજી વાર બે એટલે કુલ ગુણ કેટલા થયા તો કે બે તનવીને પહેલી વાર બે બીજી વાર જીરો અને ત્રીજી વાર પણ જીરો એટલે કુલ ગુણ કેટલા થયા તનવીને તો કે બે થયા નૈયાને પહેલી વાર બે

નયા પર્યાવરણની જાળવણીમાં સૌથી વધુ ફાળો આપે છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ સાત ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત